દેશભરમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર આવીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ દુકાનો પણ બંધ કરાવી હતી. યોગી ચોક વિસ્તારમાં કોંગી કાર્યકરોનો વિરોધ કરવામાં આવતા પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત પણ કરી છે. સુરત ખાતેના દ્રશ્યો છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બંધનું એલાન, તેને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સ્વયંભૂ બંધ પાડવા જતા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે. અમે પબ્લિકની સાથે છે, એટલી મોંઘવારી છે અને આ મોંઘવારીને લીધે અમે ભારત બંધનું એલાન કરીએ છીએ અને હિટલર સારી સરકાર પોલીસને આગળ રાખી અને અમને બંધનું એલાન પણ નથી કરવા દેતા અને પબ્લિકની સાથે પણ નથી રહેવા દેતા. આજે જે અમારા ભારત દેશનું કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવેલ છે, અમે ગાંધી સિંધિયા માર્ગે બંધ કરાવી છે. સ્વેચ્છાએ જે લોકોને ઈચ્છા હોય એ જ બંધ કરે છે. અમે કોઈને ધાકધમકી આપતા નથી, પણ આ લોકો જોઈ શકતા નથી કે જે લોકોમાં મેસેજ જઈ રહ્યો છે કે મોંઘવારીના મુદ્દે જે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, તેમ છતાં પોલીસનો સહારો લઈ પોલીસની પીઠ પાછળ રહીને આ કોંગ્રેસીઓને દબાવવાનું, જનતાને દબાવવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આજે આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે યોગી ચોક વિસ્તારની અંદર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસીઓ દ્વારા જે બંધ કરાવવાની તૈયારી છે એને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના અધિકારીઓ પણ અહીં ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી રહ્યા છે. ત્યારે હવે પોલીસ આગામી સમયની અંદર કઈ રીતના પગલાં ભરે છે તે જોવાનું રહ્યું છે. હવે અત્યારે જે આ કાફલો છે તે સતતપણે આગળ વધી રહ્યો છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે કોઈ જગ્યા પર જો જબરજસ્તી કરતા હશે તો તેને પણ ડિટેન કરવાની પોલીસની તૈયારી અત્યારે દેખાઈ રહી છે. આ જે તૈયારી છે એ તૈયારીની અંદર હવે પોલીસ કેટલી આગળ વધે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન રાજેશ લીંબાછિયા સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત.